समाज सेवामां हंमेशा अग्रेसर रहता अने सीनियर पत्रकार जयभाई टांकनी अखिल भारत हिंदू महासभामां मीडिया सेलना गुजरात प्रदेश प्रभारी तरीके वरणी करवामां आवी छे। आ कार्यक्रममां अखिल भारत हिंदू सभाना प्रमुख प्रदेशनी टीम उपस्थित रही हती। समाज सेवामां अग्रेसर रहता अखिल भारत हिंदू महासभा द्वारा जे लोको समाज माटे कंईक करी गुजरवानी भावना राखे छे तेओने साथे लईने ચાલવાનું અભિયાન શરૂ કર્યું છે। ત્યારે સુરતમાં સમાજ સેવામાં અગ્રેસર રહેતા અને સિનિયર પત્રકાર જયભાઈ ટાંકની અખિલ ભારત હિન્દુ મહાસભામાં મીડિયા સલ્લા ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ અખિલ ભારત હિન્દુ સભાના પ્રમુખ પ્રદેશની ટીમ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમનું આયોજન ભટા ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર પત્રકાર જયભાઈ ટાંકે આ પ્રસંગે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવવાની વાત કરી હતી, તેમજ સમાજના હિત માટે આગળ કાર્યવાહી કરવાની વાત કરાઈ હતી। આજનો કાર્યક્રમમાં અમારા પ્રદેશ પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ ટી પટેલ ઉર્ફે કાભાઈ જય શ્રીરામ એમની સૂચનાને આદેશથી પ્રદેશમાં નવા અધ્યક્ષ તરીકે રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલની નિયુક્તિ કરેલી છે અને તેમની આગેવાનીમાં આખી પ્રદેશ કાર્યકારિણીની નવી રચના બનાવવાની છે, જેની અંદર આજે એનો શુભારંભ કરેલો છે અને એમાં અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશમાં મીડિયા સેલ તરીકે જયભાઈ ટાંકની નિયુક્તિ કરવામાં આવેલી છે। જે આપણે આ સંસ્થા જે કયા કયા કાર્યો કરે છે? અખિલ ભારત હિન્દુ મહાસભા ના ટોટલ 56 આયોગ છે। આ 56 આયોગમાં આયોગ પ્રમાણે બધાના અલગ અલગ કાર્યો હોય છે, જેમાંની અંદર ગૌરક્ષા છે, ગૌસેવા છે, લવ જેહાદના મુદ્દા છે, પછી રાષ્ટ્રહિતનું કાર્ય છે અને મેન અમારો મેન મુદ્દો છે અખિલ ભારત હિન્દુ મહાસભાનો મેન મુદ્દો ગણો તો હિન્દુ રાષ્ટ્ર માટેનો છે, તેના પર ઘણા કાર્ય કરવામાં આવે છે। આગળની રણનીતિ શું હશે? આગળની રણનીતિમાં અમારો મુખ્ય ઉદ્દેશ જે અખિલ ભારત હિન્દુ મહાસભાનો મુખ્ય ઉદ્દેશ છે કે હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્ર માટે હિન્દુ હિતના કાર્ય કયા કયા કરવા એનો અમારો મુખ્ય ઉદ્દેશ છે। એ સિવાય ગૌસેવા, ગૌરક્ષા, રોડ ઉપર નિરાધાર ફરતી ગૌવંશો એમને ક્યાં વ્યવસ્થા કરવી, કયા હિસાબે તેમની રાખવી, કઈ ગૌશાળામાં રાખવી એના મેન કાર્ય છે। બીજો છે લવ જેહાદ, લવ જેહાદના મુદ્દામાં યુપી સરકારે કાયદો બનાવી દીધો છે, એમપી સરકાર બનાવી છે, આસામ સરકાર એના વિશે વિચારણા કરી રહી છે, પણ ગુજરાત સરકાર એ વિશે હજી સુધી કંઈ પોતાનું સ્ટેટમેન્ટ રજૂ નથી કર્યું। અમારી મેન રજૂઆત ગુજરાત સરકારને એ રહેશે કે લવ જેહાદ વિશે ગુજરાત સરકાર પણ કાયદો બનાવે અને કડકમાંથી કડક તેનો અમલ કરવાવે, જેથી લવ જેહાદના જે કિસ્સા બને છે તે અટકી શકે। રવિ કોઈચા, ડી9 ન્યૂઝ, સુરત।